55 થી આવ્યા છે. કારણ કે મને આમ ખ્યાલ આવ્યો, સદા કેવું જ વર્તે છે, અગાઉથી કોઈને ખબર ના પડે. આવી ગયું છે, આવી ગયું છે. ત્યાંથી લઈ લો. શ્રી સચ્ચિદાનંદ અંતર્યામી દયાળુ ભગવાન મોટા. ઓહો, 10 વાગી ગયું, મોડું થઈ ગયું. એક કડી કરી લઈ, આવવાનું. આ તો વહેલો આવી ગયો અને પાછો વહી ગયો, બાને ખવડાવવા માર્યું. ત્યાં મોડું થઈ ગયું, વાતાવરણ થયા. સાહેબને મોડું થતું હોય ને, કાલથી નક્કી કર્યું વહેલોનું. આજ તો આ તો દિલીપભાઈને બધા હતા એટલે મોડું થઈ ગયું થોડુંક. 25 મિનિટ મોડું થયું આજે ટોટલ માર્યો હતો અમે. એટલે પાછો આપણે હતો એ ટાઈમ ગોઠવવાની શક્યતાઓ હવે વધી છે. બાવનમી કડી છે, શ્રદ્ધા ખંડ બીજો પ્રતિપાદન. શ્રદ્ધા ઉપર છે છોકરા. શ્રદ્ધા કોને કહેવાય, કેવી વાત છે. શ્રદ્ધા વગર કંઈ થાય, આખી દુનિયામાં કાંઈ ના થાય શ્રદ્ધા વગર, કાંઈ ના થાય. મારે ડૉક્ટર બનવું, મને શ્રદ્ધા હોવી જોઈએ મારે ડૉક્ટર બનવું, નહીં તો ના થાય. શ્રદ્ધા પછી નિષ્ઠા આવે એ જુદી વાત છે. નિષ્ઠા તો કોક કોકને જ ક્યાંક જોવા મળે, નિષ્ઠાની વાત અલગ હોય છે. સેવક તો હોય બધા, મોટાના હોય કે સાંઈબાબાના હોય, પણ નિષ્ઠાવાળા તો કેટલાક હોય. નિષ્ઠાવાળા બધા, નિષ્ઠાવાળા બધા સમજવા માટે કરોડપતિ કહેવાય. એ બધા નિષ્ઠાવાળા, કોઈ 20 લાખ હોય, કોઈ પાસે 7 લાખ હોય, 70 લાખ હોય, નાના નાના થોડાક. નિષ્ઠાવાળાને એક સિમ્બોલ આપી દો કે કરોડો રૂપિયા, એટલે નિષ્ઠા એટલું એની એનું સ્થાપન હોય. એ જે કાંઈ તોફાન આવે તો ચલાયમાન ન થાય એને નામ નિષ્ઠા. કંઈ અડાવડો વિચાર પણ આવે નહીં એના નામ નિષ્ઠા કહેવાય. સુખ થાય, દુઃખ થાય, સારું થાય, નરવું થાય, એને મનમાં બહુ આવે નહીં, અંદર અડે નહીં. બધારે હોય એવો દેખાય પણ એને અંદર અડે નહીં. હા હા, એ તો ભગવાનની ઈચ્છા પ્રમાણે થયું છે, એનું નામ નિષ્ઠા. જે કાંઈ થયું છે તે ભગવાનની ઈચ્છા પ્રમાણે થયું છે, એટલું જો પાક્કું થઈ જાય તો નિષ્ઠા જલ્દી આવી જાય. એમ કરતાં કરતાં એનું વાક્ય કાકાએ આપણને આપ્યું છે, ભગવાન જે કરે તે સારું કરે અને સારા માટે કરે, એ નિષ્ઠા. એમાંથી નીકળેલો અવાજ છે. હં, વેલ્યુ વધી જાય નિષ્ઠામાં. એક આટલું લોખંડનો ટુકડો હોય 500 ગ્રામનો, એની કિંમત પૂછે તો એમ કે કેટલાનું આપે, 30 રૂપિયા આપ, લઈ જાઓ. એની અંદરથી એક મૂર્તિ બનાવો, મસ્ત ઘાટ આપો એને, એના ઉપર કોટેડ ચડાવો કંઈ સુંદર સોનેરી રંગનું. એમાંથી એક ટુકડો જ છે એટલો, એટલો ટુકડો સાઈડમાં છે તો એની કિંમત 2000 રૂપિયા થઈ ગઈ. એ નિષ્ઠા. પેલું એમને પથ્થર ધીરે ધીરે થાય એમાંથી. અને એક સોનું છે, આટલો ટુકડો આટલો પડ્યો 50 ગ્રામનો, હવે આપણે 1/2 કિલોનો માનો ને, કે નાનું નાનું ગણો, 2 ગ્રામ, 5-25 ગ્રામ, 50 ગ્રામ પડેલું છે. અને એક ઘાટ ઘડેલો પિત્તળમાંથી બહુ મોટું, આ બારીને આખું પૂરું થયેલું ફર્નિચર છે. વેલ્યુ કોની? આની, આની વધે. આ તો આ પિત્તળ છે, ગમે એવું છે તો પણ એ પિત્તળ છે. એટલે આપણે કમાઈ ધમાઈ આ રહીએ સંસારમાં બધું કરીએ, ગમે એટલું ભેગું કરો તો પેલા પાસે એ બધું પિત્તળ છે, પિત્તળ જ છે. એની વેલ્યુ આ સોના જેટલી ના થાય. અને આપણને એટલું એ સોનું મળી જાય આમાંથી, એટલા માટે એ ભેગા થાય છે. પિત્તળ તો આપણે કરીએ છીએ રોજ, ઘાટ ઘર આ ગમે ને તે કર્યું ને તે કર્યું ને આવીને રહી જવાનું, એ બધું પિત્તળ એમ માનવું. અને પેલું નિષ્ઠા, સોનું એ નિષ્ઠા છે, એની અંદર એની વેલ્યુ વધારે છે. આ વિશ્વાસ છે કે ઈચ્છા છે એમાં આવે એ બધું. શ્રદ્ધા કેવું જ વર્તે છે, અગાઉથી જ કોઈને પડે સમજ ના તેની, જાણવું યોગ્ય તે ના છે. શ્રદ્ધા કેવી રીતે વર્તે છે એની કલ્પના ના ધારું, એના વિશે કંઈ કલ્પના ના કરાય. રમેશભાઈ મોટા કે જતો રહે આશ્રમમાં આવતો ને, આટલો બધો વરસાદ ચાલુ ને એકદમ વાવાઝોડું ને એમાં એમાં કાઢી મૂક્યા. અને મોટાને ખબર હતી કે ટ્રેન બંધ છે,
અમદાવાદની ગાડી બંધ થઈ ગઈ છે, તોય કે તું જતો રહે અમદાવાદ. મોટા દરવાજાની અંદર રમેશભાઈ આ બાજુ, એમને બાર બાર મોકલી દીધા. એ કાગળિયા લખાવેલા મોટાની બધા એની પાસે, એ ભીના ન થાય જોવાનું અને જવાનું. શું કર્યું જવા માટે વ્યવસ્થા, પછી પોતે ખોટું લાગી જાય તો શું થાય. રમેશભાઈ લાગી ગયું તો એને શ્રદ્ધા પાકી ગઈ. મોટા કહેતા હશે તો એનો હેતુ હશે કે એ તો પછી સ્ટેશન આવ્યા જોયું કાંઈ જગ્યા નહીં મળે, કાંઈ છે જ નહીં, ગાડી બંધ છે. આમ બોમ્બેની ગાડી ચાલુ હતી, મુંબઈ વહી ગયા. જય ગુરુદેવ. મુંબઈથી પ્લેનમાં ગયા અમદાવાદ, મળ્યા ખરા. કારણ કે આમ રમેશભાઈના મનમાં એવું હતું કે અરુણા મારી રાહ જોવે છે, સુરતમાં રેલ આવી છે, અરુણા મારી રાહ જોવે છે. હવે યાદીને પૂછ્યું તમે, એ કે અમે કાંઈ રાહ નહોતા જોતા. મોટા પછી મળ્યા પાછા, મોટાના એવા હોય ને પાછા, કેમ હતું? એ કે મોટા કંઈ રાહ નથી જોતો. આ ભાઈ એવું છે, કોઈ રાહ નથી જોતો, આપણે આપણું કરો. આપણે લાગે આ હા પડીએ. એમાં કીધું ને આપણું કોઈ હું ને હું હોય જીવ પર આવે ત્યારે, એવી હાલત છે. શ્રદ્ધાની જે કળાની, તે શ્રદ્ધાને ગમ તેની છે. શ્રદ્ધાને શું કરવું, ક્યારે કેમ કરવું, એની ગમ એને પડે છે. કારણ કે એ ચેતનને સ્પર્શી ગયેલી બુદ્ધિ છે એની, એટલે શ્રદ્ધામાંથી નીકળે એ સળસળાટ નીકળે. હં, કળી ના શકતું કોઈ સમગ્રતાને, કોઈને શ્રદ્ધાવાળાને કે અનુભવીને કોઈ પૂરી રીતે કંઈ સમજી શકે નહીં. હરિયો મોટા ગાઈ દઈ, આવી જાઓ નાકમાંથી ગાજે. એવું છે, આમાં જવાબ. શ્રદ્ધા કેવું જ વર્તે છે, અગાવ્યુંથી જ કોઈને પડે સમજ ના તેની, જાણવું યોગ્ય તેન છે. શ્રદ્ધાની જે કળાની તે, શ્રદ્ધાની ગમ તેની છે. કળી ના શકતું કોઈ સમગ્રતાથી કોઈ, કોઈ કોઈને પૂરું જાણી નથી શકતું. તો શ્રદ્ધાને ભગવાનને જાણવા ક્યાં જવાના, એને તો માણવો અનુભવવો એ જ રહીએ. માણસમાં એ કેટલું હું હાલી રહ્યું એમ કેમ ખબર પડે? આ ચંદ્ર આપણે યારે બેઠો એ ચેતના પાસે હોય, ખબર પડે કંઈ, કોઈ જાણ્યા કંઈ પૂરું? એટલે કીધું સમગ્રતાથી કોઈ કોઈને જાણી શકતું નથી, તો પછી શ્રદ્ધાવાળાને કે અનુભવીને કેમ જાણી શકાય? હરિ ઓમ મોટા.